subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મારું નામ વિનોદ પટેલ છે અને હું 85 વર્ષથી ચિત્રકાર તરીકે કામ કરું છું. ગુફાડ ગેલેરીમાં મારા પ્રદર્શનો છે નું આયોજન કર્યું છે અને 12 તારીખથી 17 તારીખ સુધી દરરોજ સાંજે 4 થી 8 પ્રદર્શન જોવા માટે આ પધારી શકું છું. હવે આ પ્રદર્શનની ખાસિયત એ છે કે મેં પહાડી પેલેટ એટલે એક પહાડોની અંદર રખડીને પહાડોની અંદર જે મેં જર્ની કરી છે એ જર્નીને મેં વોટર કલર માધ્યમ દ્વારા અને ડ્રાઇપિસ્ટલ માધ્યમ દ્વારા મેં રજૂ કર્યા છે. તો એક એકેડેમિક સ્કિલથી કઈ રીતે કામ કરવું એ મારા પ્રદર્શનની ખાસિયત છે. બાકી મેં ઘણા બધા વન મેન શો કર્યા છે, ઘણા બધા નેશનલ એવોર્ડ લીધા છે અને ઘણા બધા અમેરિકા અને બધા મ્યુઝિયમમાં મેં જોયા છે. એમાં કઈ રીતે લોકો કામ કરે છે અને આપણે કઈ રીતે કામ કરવું જોઈએ એ કદાચ મારા પ્રદર્શનથી ખ્યાલ આવી જશે. મેં પેન પેન્સિલ દરેક મીડિયમમાં કામ કર્યું છે અને મારા મેઇન સબ્જેક્ટ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ છે, એટલે એ રીતે હું વર્ષોથી કામ કરતો આવ્યો છું. તો તમામ મિત્રોને હું આવકારું છું અને મારા પ્રદર્શનની અંદર વેલકમ કરું છું. વિથ ફેમિલી આપ પ્રદર્શન જોવા માટે આવી શકો છો. અસ્તુ. વિનોદભાઈ પટેલ એ એક ખૂબ જ મહેનતુ કલાકાર છે. એમનું પહાડી પેલેટ એટલે હિમાચલ ઓન કેનવાસ એનું હું ઇનોગ્રેશન કરવાનો મને મોકો મળ્યો એટલે હું ખૂબ આભારી છું. આમાં મને શું જોવા મળ્યું ને શું સ્પર્શી ગયું ખાસ કે એમણે દરેક મીડિયમને ખૂબ જ સુંદરતાથી અને સહજતાથી રજૂ કર્યું છે. ડ્રાય પેસ્ટલ્સ ઓન પેપર અને વોટર કલર ઓન પેપર આ બંને મીડિયમમાં માસ્ટરી મેળવી એટલે જાણે કે બંને આપણે વેઇંગ સ્કેલના જે હોય છે પાસા એ બંને પર સરખું વેટ રાખવું અને એ ખૂબ જ બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે અને એ કોમ્પ્લેક્સ બેલેન્સ એમણે જાળવ્યું છે અને એ એમને માટે હું એમને ખૂબ અભિનંદન આપું છું. એમણે પ્રકૃતિને એટલી સુંદર રીતે વર્ણન કર્યું છે, મોટા મોટા પહાડો ઝાડ અને એ તો છે જ પણ નાની નાની આકૃતિઓ એટલે આખા ઘેટા બકરા જતા હોય આખા મોટા લેન્ડસ્કેપમાં એની જે શાર્પનેસ જાળવી છે નાના નાના મિનિએચર ફિગર્સની એ પણ ખૂબ જ અપીલિંગ છે.
અને હું વિનોદભાઈના છેલ્લા બે લગભગ બે દાયકાથી એમનો પ્રોગ્રેસ જોઈ રહી છું. એ ખાલી સેમી રિયાલિસ્ટિક રિયાલિસ્ટિકમાં માસ્ટરી નથી, એમને એકદમ શાર્પ એમનું પેન્સિલ વર્ક છે અને એબસ્ટ્રેક્ટ છે. એટલે હું એમને આ સાધનામાં એ આગળ વધતા રહે અને ખૂબ જ સુંદર કુશળતા કેળવતા રહે એવી એમને શુભેચ્છાઓ આપું છું. મારું નામ પાર્થિવી અધ્યારુ છે. વિનોદભાઈના પ્રદર્શનમાં આજે મને એમણે આમંત્રિત કરી એ મારા માટે જ એક ઉત્સવ હતો. વિનોદભાઈના પ્રદર્શનમાં જે હિમાચલની એમણે જે પહાડી પેલેટ નામ આપ્યું અને મને એટલો ઉત્સાહ હતો કે એમાં મને કંઈક હિમાચલમાં ફરવા જવા જેવો જ આનંદ મળવાનો છે અને મળ્યો. એટલું સરસ એમણે સુંદર રીતે એમણે બધા એમના ચિત્રકામ કર્યું છે અને હું કલાની માણસ નથી, હું લખવાવાળી માણસ છું, પણ મને કલા પ્રત્યે વિનોદભાઈને કારણે એક નવું કનેક્શન મને મળ્યું. વિનોદભાઈને જ્યારે હું પહેલી વાર મળી ત્યારે મને એમનામાં એક સાચો માણસ ધબકતો દેખાયો. મને એવું લાગ્યું કે આ કલાકાર એ આટલો ઉચ્ચ કક્ષાનો છે, જેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરના અવોર્ડ્સ છે, આટલી સૂઝ ને બૂઝ છે ચિત્રકલા પ્રત્યે, પણ એ માણસ કેટલો ગ્રાઉન્ડેડ છે, કેટલા ડાઉન ટુ અર્થ છે. આવું વ્યક્તિત્વ તમને આવા કલા જગતમાં જલ્દી જોવા નથી મળતું. અને એક કલા પ્રત્યે, આ માણસ, આ પરિવાર પ્રત્યે અમને લોકોને એક કનેક્શન થયું. મારા હસબન્ડ એમની પાસે પેઇન્ટિંગ શીખવાનું ચાલુ કર્યું અને અમારી આ મુલાકાત ચાલુ થયેલી. આ પ્રદર્શનમાં એટલા સુંદર રિફ્રેશિંગ કલર્સ એમણે વાપર્યા છે અને મેં એક હમણાં હું જ્યારે અંદર હતી ત્યારે મેં જોયું કે W2 નામનું જે પેઇન્ટિંગ છે એમાં તો એક પેઇન્ટિંગને પોતાનો ફેસ છે, કલ્પનાનો તો કોઈ અંત જ નથી. પણ આ હું મારી કલ્પના અહીંયા પ્રસ્તુત કરું છું કે એમાં એક બાળકનો ફેસ છે કે જાણે નેચર પોલ્યુશનથી છુપાઈ ગયું છે કે મને બચાવો એમ, એટલું સુંદર પેઇન્ટિંગ છે. એવા તો કેટલા બધા તમે કલ્પનાની ક્યાં ક્યાં સફરે પહોંચી શકો એવા પેઇન્ટિંગ્સ મેં અહીંયા જોયા. અને હું અમદાવાદને કહું છું, પબ્લિકને વિનંતી કરું છું કે આ પ્રદર્શન જોવાનું ચૂકતા નહીં, તમને અહીંયા બેઠા હિમાચલને ખોળો ખૂંદવાનો આનંદ મળવાનો છે. થેન્ક યુ.